ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ સ્ટાફના જુવાનસિંહ ઝાલાને બાતમીરાએ હકીકત મળેલી કે ત્રણ ઈસમો છે એ ટાટા 409 ટ્રક જનરેટર સાથે ભંગારમાં આપવાની પેરવી કરી રહ્યા છે, જેથી તુરંત જ છે એ ઘૂટુ ગામ છે ત્યાં ત્રણ રસ્તા પાસે જઈ અને આ ત્રણ ઈસમને આ ટાટા 407 ગાડીની માલિકી વિશે પૂછતા ગલ્લા તલ્લા કરવા લાગેલા અને કોઈ ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરેલા નહીં, જેથી પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગથી એના માલિક વિશે જાણતા રાજકોટના કોઈ જિજ્ઞેશભાઈ જૈનના નામનું આ વેહિકલ હતું. ત્યારબાદ છે એ આ લોકોને પૂછતા, એમના પૂરા નામ પૂછતા, એક સોહેલ ઉર્ફે સોયબ, બીજું રઘુવીરસિંહ જાડેજા અને ત્રીજું આરિફ મોહમ્મદભાઈ, આ ત્રણ લોકો હતા. આ લોકો કોઈ સંતોષકારક જવાબ નહોતા આપતા, જેથી પોકેટ કોપ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને એક્યુઝ સર્ચ ઓપ્શનમાં જઈ અને આ લોકોના ગુનાહિત ઇતિહાસ બાબતે તપાસ કરતા, આમાંનો જે આરિફ મોહમ્મદભાઈ છે એ અગાઉ રાજકોટ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છે એ 307 અને રાયોટિંગના ગુનામાં આવેલો હતો, જેથી એ સાબિત થયું કે આ ગુનાહિત પ્રવૃત્તિઓવાળા ઈસમો છે. જેથી આગવી ઢબે પૂછપરછ કરતા ઉપરયુક્ત ત્રણેય ઈસમોએ આ વેહિકલ જનરેટર સાથે, જેની કિંમત આશરે 5 લાખ જેટલી થાય છે, એ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલા એક હોટલ છે તેના કમ્પાઉન્ડમાંથી છે એ ચોરેલાનું જણાયું, જેથી તપાસ કરતા લોધિકા પોલીસ સ્ટેશનમાં છે એ ગુનો દાખલ થયેલો હોય આ ગુનો છે એ ડિટેક્ટ કરેલો છે.